નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું છું હાર્દિક મોદી. વાત કરીશું ટોપ 25 ન્યૂઝની. વર્ષોથી ચાલી રહેલા અયોધ્યાની વિવાદિત રામ જન્મભૂમિ કેસની સુપ્રીમ કોર્ટમાં અંતિમ દિવસની સુનાવણી પૂર્ણ થઈ છે. સાંજે 4 વાગ્યા સુધીમાં કોર્ટે તમામ પક્ષની દલીલો સાંભળી હતી. તમામ પક્ષની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. કોર્ટમાં હિન્દુ પક્ષ તરફથી નિર્મોહી અખાડા, હિન્દુ મહાસભા અને રામ જન્મભૂમિ ન્યાસના વકીલોએ દલીલો મૂકી હતી, તો મુસ્લિમ પક્ષ તરફથી રાજીવ ધવને દલીલો રાખી હતી. 6 ઓગસ્ટથી સુનાવણી શરૂ થઈ છે, ત્યારે 40 દિવસ બાદ સુનાવણી પૂર્ણ થઈ છે. 8 થી 17 નવેમ્બર સુધીમાં આ કેસનો ચુકાદો આવી શકે છે. સુપ્રીમ કોર્ટે લેખિત સોગંદનામું મોલ્ડિંગ ઓફ રિલીફ લેખિત જમા કરવા માટે 3 દિવસનો સમય આપ્યો છે. કોર્ટમાં હિન્દુ અને મુસ્લિમ પક્ષના વકીલોમાં બોલાચાલી પણ થઈ હતી. કોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ ચંદ્રચૂડે જણાવ્યું કે નકશાને જોઈને તો લાગે છે કે રામ ચબૂતરો અંદર હતો, જેના પર મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને કહ્યું બંને બાજુ કબ્રસ્તાન છે અને ચબૂતરો પણ મસ્જિદનો જ ભાગ છે, એટલે ખાલી ઇમારત નહીં પણ આખી જગ્યા જ મસ્જિદનો ભાગ છે, એટલે મસ્જિદના પુનર્નિર્માણનો પૂરેપૂરો અધિકાર છે. મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને નકશો ફાડવાવાળી વાત પર જણાવ્યું કે મેં કોર્ટમાં નકશો ફાડ્યો પણ કોર્ટના આદેશથી ફાડ્યો. હું આ નકશાને ફેંકવા માંગતો હતો, પરંતુ ચીફ જસ્ટિસે કહ્યું કે આ નકશોને હું ફાડી શકું છું. દુનિયા કી સબસે પુરાની વિવાદ જો 150 વર્ષ સે ભી ઉપર કી વિવાદ હૈ ઉસકા પટાક્ષેપ 23 દિન કે અંદર મેં આજ કે બાદ સે 23મે દિન કે અંદર મેં કમ્પ્લીટ હો જાયેગા, પટાક્ષેપ હો જાયેગા, નિર્ણય આ જાયેગા. દેખિયે અબ તો સારે મામલે પર સુનવાઈ પૂરી હો ચુકી હૈ, જજમેન્ટ રિઝર્વ હો ચુકા હૈ, ફૈસલા આના બાકી હૈ, લેકિન યહ આપ અવશ્ય માન કે ચલે કી પ્રભુ શ્રી રામ કી યહ ભૂમિ હૈ, પ્રભુ રામ શ્રી રામ કે જન્મ સ્થાન કે બારે મેં જો ભી ફૈસલા આયેગા શ્રી રામ કા વહાં સ્થાપના અવશ્ય હૈ. જો મેપ હમ લોગો ને દિયા આજ અદાલત કે સમક્ષ જો ઉન્હોને ટુકડો મેં ફાડ દિયા, ये साबित करता है फ्रस्ट्रेशन कि किस तरह से वो सबूतों को भी नहीं देखना चाहते थे, सबूतों को भी झुठलाना चाहते थे, और इस तरह से मुस्लिम पक्ष अगर अपना मुकदमा जीतना चाहता है तो उस पर कुछ कहा नहीं जा सकता, उनका फ्रस्ट्रेशन शो करता है. वरुण जी, कोर्ट ने इस मामले में जजमेंट रिजर्व कर लिया है, फैसला सुरक्षित कर लिया है. अब सुप्रीम कोर्ट 17 नवंबर से पहले पहले कभी भी फैसला सुना सकते. मोल्डिंग ऑफ रिलीफ पे कोर्ट ने कहा है पार्टीज को कि जिसको भी मोल्डिंग ऑफ रिलीफ पे अपने रिटर्न सबमिशन देने वो 3 दिन के अंदर सबमिट करे सुप्रीम कोर्ट के सामने. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે મહારાષ્ટ્રના અકોલા અને રાયગઢમાં ચૂંટણી રેલી સંબોધિત કરી. તેમણે અકોલામાં રાષ્ટ્રવાદ અને રાષ્ટ્ર નિર્માણના મુદ્દે સંબોધન કર્યું. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્રવાદ અમે રાષ્ટ્ર નિર્માણના મૂળમાં રાખ્યો, આ સાવરકરના સંસ્કાર છે. બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવા અને તેમને દશકા સુધી ભારત રત્નથી વંચિત રાખવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું કે આજે વિરોધીઓની રાજનીતિ સાફ થતી જઈ રહી છે. અનુચ્છેદ 370ને રાષ્ટ્રના હિતમાં રદ કરવામાં આવ્યો હતો. શિવજીની ધરતી પર આજકાલ આવી વાતો ફેલાવવામાં આવી રહી છે કે મહારાષ્ટ્રની ચૂંટણીને જમ્મુ કાશ્મીરના 370 સાથે શું લેવા દેવા. હું તેમને કહેવા માંગીશ કે કાન ખોલીને સાંભળી લો કે કાશ્મીર અને ત્યાંના લોકો પણ મા ભારતીના સંતાન છે. મહારાષ્ટ્ર મેં મહાયુતિ સે પહેલે આપને એસે લોગો કી સરકાર દેખી હૈ જિનકા સિર્ફ એક હી મકસદ રહા હૈ અપના કલ્યાણ, અપને પરિવાર કા કલ્યાણ. इसके विपरीत फडणवीस जी के नेतृत्व में आपने पिछले 5 साल में एक ऐसी सरकार का काम देखा है जिसका मकसद रहा है एकमात्र मकसद, एकमात्र संकल्प, એકમાત્ર લક્ષ્ય, ઓર વો હૈ મહારાષ્ટ્ર કા વિકાસ, મહારાષ્ટ્ર કે લોગો કા વિકાસ, ઓર જન જન કા કલ્યાણ.
હરિયાણા અને મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં ઘૂસણખોરીનો મુદ્દો ભાષણનો એક ભાગ બની ચૂક્યો છે. દેશમાં ઘૂસણખોરીના મુદ્દે ભાજપે કોંગ્રેસને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે કહ્યું કે રાહુલ ગાંધી ગમે તેટલો વાંધો ઉઠાવશે પણ 2024 સુધીમાં દરેક ઘૂસણખોરને દેશમાંથી બહાર કાઢી મૂકવામાં આવશે. પાણીપતમાં ગુરુગ્રામની રેલી પૂર્વે અમિત શાહે એનઆરસીનો વિરોધ કરતા કોંગ્રેસ ઉપર સવાલો કર્યા હતા. જ્યારે ભાજપે ઘૂસણખોરોને દેશના બહાર લાવવાની વાત કરી ત્યારે કોંગ્રેસ અવરોધો ઉભા કરી રહી છે. શું ઘૂસણખોર તેમના પિતરાઈ ભાઈ જેવા લાગે છે? શાહે પોતાના ભાષણમાં ઘૂસણખોરોના મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યા. એ કોંગ્રેસ પાર્ટી કહેતી હૈ ક્યું હટા રહે હો, વો કહાં જાયેંગે, ક્યાં ખાયેંગે, કહાં રહેંગે, ક્યું ઉડાજી, ક્યું રાહુલ બાબા, આપકે મોસેરે ભાઈ લગતે હૈ ક્યા? મિત્રો આપ ચિંતા મત કરો, હુડાજી ઓર રાહુલ બાબા કો વિરોધ કરને દો, મેં આપકો ભરોસા દેને આયા હું. 2024 કે પહેલે ઇસ દેશ સે એક એક ઘૂસપેઠીએ કો હમ ચૂન ચૂન કર નિકાલ દેતા. રાજ્યની 6 વિધાનસભાની પેટા ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે મહીસાગરની લુણાવાડા બેઠક પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રચાર માટે પહોંચ્યા હતા અને ઇન્દિરા મેદાનમાં મોટી સંખ્યામાં લોકોને સંબોધન કર્યું હતું. સાથે જ કોંગ્રેસને જડમૂળથી ઉખાડીને ભાજપના ઉમેદવાર જિજ્ઞેશ સેવકને જીતાડવાનો અનુરોધ કર્યો હતો. 6 વિધાનસભાની પેટા ચૂંટણી જે રીતે પ્રચારનો માહોલ જામ્યો છે, નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે જનતાનો ઉત્સાહ અને કાર્યક્રમોની જે સફળતા થઈ રહી છે, ગુજરાતની 6 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતશે અને જે ભૂતકાળમાં 99 સીટ હતી 107 સીટ એ પરિણામ બાદ ભારતીય જનતા પાર્ટીની થશે. આખરે 11.5 લાખ વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. અનેક વિદ્યાર્થી સંગઠનોની રજૂઆત બાદ સરકારે બિનસચિવાલયની પરીક્ષા રદ કરવાનો નિર્ણય મુલતવી રાખ્યો છે. વાલીઓ અને વિદ્યાર્થીઓની રજૂઆતને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ બિનસચિવાલયની પરીક્ષા આપી શકશે. 17 નવેમ્બરે બિનસચિવાલયની ક્લર્કની પરીક્ષા યોજાશે તથા કોઈ પણ વિદ્યાર્થીનું પરીક્ષા કેન્દ્ર નહીં બદલાય અને વિદ્યાર્થીઓએ બિનસચિવાલયની પરીક્ષા માટે નવું ફોર્મ ભરવાની પણ જરૂર નથી અને ઉમેદવારોએ ભરેલું જૂનું ફોર્મ જ માન્ય ગણાશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. જોકે માત્ર પરીક્ષા પૂરતો ધોરણ 12 પાસની લાયકાતનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે તો જીપીએસસીની પરીક્ષા 24 નવેમ્બરે યોજવામાં આવશે. ધોરણ 12 પાસ અથવા ગ્રેજ્યુએટ એ આ 10 લાખ ઉમેદવારોએ જે પરીક્ષા આપવાની સંપૂર્ણ તૈયારી કરી ચૂક્યા છે એ લોકોને એક તક આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. એટલે આ બધા જ ઉમેદવારો ફરીથી પરીક્ષા આપી શકશે અને નવી પરીક્ષાની જે તારીખ પણ અમે નક્કી કરી છે એ 17/11/2019 છે. આ પરીક્ષા એટલા માટે મુલતવી રાખવામાં આવેલી કે નોટિફિકેશન સરકારનું સામાન્ય વ્યવહારનું જે બહાર પડેલું એમાં ધોરણ 12ના ઉમેદવારો એ માન્ય નહોતા રહેતા, એના કારણે મુલતવી રાખીને પછી મેં અગાઉ કીધું એમ મુખ્યમંત્રીશ્રી સમક્ષ જે રજૂઆતો આવી એને ધ્યાનમાં રાખી આ પરીક્ષા 12મા ધોરણ સહિતના વિદ્યાર્થીઓ પણ આપી શકશે. એટલા માટે હવે એને ફરીથી આ પરીક્ષા જૂના ધોરણે યથાવત રીતે બધી જ પદ્ધતિ પ્રમાણે લેવામાં આવશે. જીપીએસસીની પરીક્ષા 24 નવેમ્બરે યોજાશે. પહેલા 17 નવેમ્બરે યોજાવાની હતી જીપીએસસીની પરીક્ષા. 17 નવેમ્બરે બિનસચિવાલયની પરીક્ષા યોજાવાની છે જેને લઈને 24 નવેમ્બરે હવે જીપીએસસીની પરીક્ષા યોજાશે. બંને પરીક્ષા એક સાથે ન યોજાય તે માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે. 17 અને 24 નવેમ્બરે નક્કી થઈ હતી જેમાં લગભગ 5,225 જેટલા ઉમેદવારો આ પરીક્ષા મુખ્ય લખિત પરીક્ષા આપવાના હતા. જીપીએસસીએ તરત જ આ બાબતમાં નિર્ણય કર્યો
અને 17 તારીખની જે આ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની જે STIની જે અમારી પરીક્ષા હતી તે પહેલાં 17 અને 24 તારીખે લેવાની હતી, એને બદલે 24 નવેમ્બર અને 1 ડિસેમ્બરે લેવાશે. આમ વિદ્યાર્થીઓના હિત ખાતર વિદ્યાર્થીઓ બંને પરીક્ષા આપી શકે એના માટે થઈને GPSC આ પરીક્ષામાં ફેરફાર કર્યો છે. ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેના સમર્થનમાં ઉતર્યા છે સંજય દત્ત. સંજય દત્તે સોશિયલ મીડિયામાં જાહેર કર્યું છે વિડીયો પોસ્ટ. વિડીયોમાં સંજય દત્તે આદિત્ય ઠાકરેને પોતાનો નાનો ભાઈ ગણાવ્યો છે. ચૂંટણી જંગમાં સંજય દત્તે જાહેર કર્યું છે આદિત્ય ઠાકરેને સમર્થન. બાલાસાહેબ ઠાકરેને પિતા તુલ્ય માને છે સંજય દત્ત. આદિત્ય ઠાકરે ઇઝ લાઈક અ યંગર બ્રધર ટુ મી. હું મેરા છોટા ભાઈ હૈ. And he comes from a fantastic lineage of Bade Sahab, that is Bala Sahab Thakre Ji, jinhone mujhe itna support kiya, meri family ko itna support kiya, aur jo mere pita saman the, aur wo main kabhi bhool nahi sakta. Uddhav bhai is the same, and I wish Aditya all the very best, aur mujhe ye puri ummeed hai ki bade matdan se wo jeete hain. Because we need a dynamic young leaders in our country. Jai Hind, Jai Mata. મેગાસિટી અમદાવાદમાં તૂટેલા રોડને મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપી શાસકો માટે માથાનો દુખાવો બન્યો છે. ત્યારે તૂટેલા રોડને દિવાળી પહેલા કોઈ પણ હિસાબે બનાવી દેવાનો ટાર્ગેટ પૂર્ણ થાય એ માટે મેયર બીજલ પટેલે બે દિવસમાં શાસકોએ AMCના 7 ઝોનમાંથી સ્થાનિક કોર્પોરેટર અને અધિકારીઓ ઉપરાંત પ્રોજેક્ટ વિભાગના ઇજનેરી અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજી હતી, જેમાં અધિકારીઓ પ્રત્યે મેયરનું અત્યંત કડક વલણ જોવા મળ્યું. મેયરે ભારે કડક શબ્દોમાં અધિકારીઓને ઝાટકીને વહેલામાં વહેલી તકે રોડ રિપેર કરવાની સૂચના આપી છે. આ વખતે બજેટ કે ટેન્ડર કે એવી કોઈ બહાનાબાજી વગર નગરજનોને પોતાના રોડ રીસર્ફેસ થયેલા જોવા મળશે જ. ઘણી વખત કોર્પોરેટર તરફથી રજૂઆત કરવામાં આવે ત્યારે અધિકારી એને ગેરવલ લેવામાં વાતને લઈ જઈને આ જ રોડની હમણાં જરૂર નથી કે આ રોડની નથી જરૂર, તો એ ક્યારેય અધિકારીએ નક્કી ના કરવાનું હોય, કોર્પોરેટર જ નક્કી કરતા હોય છે કે એને કયા રોડની વધારે જરૂરિયાત છે, કારણ કે નગરજનો સાથે એમનો સીધો સંવાદ હોય છે. પાટણના સમીના વરાણા ખાતે કોંગ્રેસની સભામાં હોબાળો જોવા મળ્યો. અલ્પેશ ઠાકોરના સમર્થકોએ હોબાળો મચાવ્યો છે. અલ્પેશ ઠાકોરના સમર્થનમાં નારેબાજી કરવામાં આવી. કોંગ્રેસે ઠાકોર સમાજનું સંમેલન રાખ્યું હતું, તેમાં પ્રભારી જીતેન્દ્ર બઘેલ પણ હાજર હતા. ભાજપના નેતા શંકર ચૌધરીને ડેન્ગ્યુ થયો છે. શંકર ચૌધરીને ડેન્ગ્યુ હોવા છતાંય અલ્પેશ ઠાકોરના પ્રચારમાં આવ્યા હતા. અલ્પેશ ઠાકોરનો જીતાડવાનો શંકર ચૌધરીએ અપીલ કરી છે. હું પોતે મેદાનમાં છું તે સમજીને જ અલ્પેશ ઠાકોરને જીતાડો. શંકર ચૌધરીએ અલ્પેશ ઠાકોર માટે પ્રચાર કરી રહ્યા છે. હું આજે ડેન્ગ્યુની બીમારીની અંદર ઉભા થવાની ડોક્ટર ઓઝા સાહેબે ના પાડી મને, કે તમે બેને પણ કીધું કે ઉભા ના થવા, સતત પરસેવો વળી રહ્યો છે અને સતાય અહીંયા આગળ એટલા માટે આવ્યો, ઉભા નહોતું થવા એવું, છતાંય આપ સૌની વચ્ચે એટલા માટે આવ્યો કે મને લાગ્યું કે આ મારી જવાબદારી છે. મારો સમાજ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત છે ત્યારે હું મારી સંદેશો એ પ્રમાણે આપું કે અહીંથી નીકળ્યા પછી ચૂંટણી જીતી ગયા છે એના શ્રી ગણેશ અહીંથી આજની સભામાંથી થવા પડે, બહાર પણ લાગવું પડે, વિરોધીઓમાં પણ થવું પડે કે ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટેનો નિર્ણય આ વિસ્તારની અંદર આ વિસ્તારની પ્રજાએ કરી દીધું. ને ખાલી ચૌધરી સમાજ પૂરતું નહીં ભાઈ, આપણા સંબંધ સંપર્કમાં જે જે લોકો છે બધા સમાજોની સાથે તમે હળી મળીને રહ્યા છો, એ બધા સમાજોને સાથે રાખીને એને જીતાડવાનું કામ કરવું પડે. મારા નામે જો કોઈ ભૂલથી પણ કોઈ ફોન કરે ને તો મારા ધ્યાન ઉપર મૂકી દેજો. કેટલાક આવું આવું ચલાવતા હોય છે, સાહેબે એમ કીધું છે, સાહેબની ઈચ્છા આમ છે, આવી ચર્ચાઓ કરવા વાળા કેટલાક લોકો છે, આવું કોઈ પણ કે મારા નામથી, તો આજે નહીં મતદાનના દિવસ સુધી આ મારી આખરી સૂચના છે, ફાઇનલ સૂચના છે કે અહીંયા અલ્પેશજી ઠાકોરને જીતાડવાની જવાબદારી આપણા બધાની છે. અને બાયડ વિધાનસભાની ચૂંટણીમાં બંને પક્ષો જીતવા માટે મરણિયા પ્રયાસો પર ઉતરી આવ્યા છે, ત્યારે કોંગ્રેસે બાયડના આમોદરા ખાતે કોંગ્રેસના પેજ પ્રમુખનું સંમેલન યોજવામાં આવ્યું હતું.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને મધુસૂદન મિસ્ત્રીની અધ્યક્ષના સ્થાને કાર્યકર્તા સંમેલન યોજાયું હતું, જેમાં કોંગ્રેસના પેજ પ્રમુખો અને કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા. અમિત ચાવડાએ અગાઉ બહારના ઉમેદવારને બાયડમાં ટિકિટ આપી તે બદલ મતદારોની માફી માંગી હતી. ધવલસિંહને કોંગ્રેસમાંથી ટિકિટ આપવા બદલ માફી માંગી હતી. સ્થાનિક 28 દાવેદારોને બાજુમાં મૂકીને ગાંધીનગરવાળાને ટિકિટ આપી તે ભૂલ હતી. રહેનારો ધારાસભ્ય ચૂંટવો છે, વેચાઈને એવો ધારાસભ્ય ચૂંટવો છે ને કોંગ્રેસનો ધારાસભ્ય ચૂંટવો છે. આ વિસ્તારમાં વારંવાર ભાજપે જીઆઈડીસી બનાવવાથી લઈને રોજગારી, સિંચાઈ અને અન્ય અનેક વાયદા અને વચનો આપ્યા પણ આજ દિન સુધી પૂરા નથી કર્યા. એ વિસ્તારના પ્રજાજનો આજે ઈચ્છી રહ્યા છે કે અહીંયાના યુવાનોને રોજગારી મળે. ભારતીય કિસાન સંઘ પ્રદેશે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. મુખ્યમંત્રી અને ઉર્જામંત્રીને વીજળી આપવાની માંગ સાથે પત્ર લખ્યો છે. સિંચાઈ માટે 2 કલાક વધુ વીજળી આપવાની માંગ કરી છે. કિસાન સંઘે લખેલા પત્રમાં દક્ષિણમાં શેરડી માટે જ્યારે સૌરાષ્ટ્રમાં મગફળી માટે 2 કલાક વધુ વીજળી આપે તેવી માંગ કરી છે. તાત્કાલિક ધોરણે નિર્ણય લઈ વીજળી આપવાની તેઓએ માંગ કરી છે. અમદાવાદમાં ટ્રાફિક પોલીસે પ્રેસ કોન્ફરન્સ યોજીને મહત્વની માહિતી આપી છે. ટ્રાફિક ડીસીપી અજીત રાજ્યાણે જણાવ્યું કે છેલ્લા 4 વર્ષમાં 55 કરોડ રૂપિયાનો દંડ ભરવાનો બાકી છે, જ્યારે 1400થી વધુ લોકોને 5થી વધુ મેમો ભરવાના બાકી છે. જે વાહન ચાલકોને 5થી વધુ મેમો મળ્યો હોય તેવા લોકોનો કુલ 35 કરોડનો દંડ ભરવાનો બાકી છે. મેમો મળનાર તમામ વાહન ચાલકોને નોટિસ આપવામાં આવશે. સ્પેશિયલ રિકવરી સ્કવોડ બનાવવાનો પણ નિર્ણય લેવાયો છે. 1400થી ઉપર લોકોની યાદી બનાવવામાં આવી છે, જેમાં એવા માણસોની યાદી બનાવવામાં આવી છે જેના 5+ મેમોઝ ઉનકો ઇશ્યુ હોય. 2015થી હજુ સુધી 5+ મેમોઝ ઇશ્યુ થયેલા છે અને એનો કોઈ દંડ ભરવામાં આવ્યું નહીં. આ જે ઝુંબેશ છે એમાં માણસોને નોટિસ બજાવવામાં આવશે કે ઉનકા જેટલા દંડ બાકી છે ભરવામાં આવશે અને 10 દિવસ પછી જે એના તરફથી કોઈ સારું પ્રત્યુત્તર ના મળે અથવા દંડ ભરવામાં ના આવે તો પોલીસ દ્વારા એના લાઇસન્સ અને RC બુક કેન્સલ કરવાને પ્રોસીજર ચાલુ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા છેલ્લા ઘણા સમયથી રોગચાળાના આંકડા છુપાવવાનો પ્રયાસ કરી રહી છે, જેના શાસકોએ પણ ટકોર કરી હતી. ત્યારે રાજકોટ કોંગ્રેસે મનપાના આરોગ્ય વિભાગના કમ્પ્યુટર પર બેસીને અને હોસ્પિટલો દ્વારા મેઇલ મારફતે કરવામાં આવેલા રોગચાળાના આંકડાની ચકાસણી કરી સત્ય બહાર લાવવાનો પ્રયાસ કર્યો હતો. રાજકોટ કોંગ્રેસે કરવામાં આવેલા સરપ્રાઇઝ ચેકિંગમાં માત્ર 13 હોસ્પિટલમાંથી છેલ્લા 15 દિવસમાં 615 ડેન્ગ્યુના પોઝિટિવ કેસની માહિતી સામે આવી હતી, જ્યારે કોર્પોરેશને છેલ્લા 40 દિવસમાં ડેન્ગ્યુના માત્ર 274 કેસ સમગ્ર રાજકોટ શહેરમાં નોંધાયા હોય તેવું કહેવામાં આવી રહ્યું હતું. તો દ્વારકા જિલ્લાના PGVCL થી પરેશાન ખેડૂતો ખંભાળિયા PGVCL ખાતે નિયમિત રીતે વીજળી ન મળતા વીજ ઉપકરણો જમા કરવા પહોંચ્યા હતા અને કહ્યું કે વીજળી વગર આ વસ્તુ અમારા માટે નકામી છે, તમે જ રાખો. ગુજરાત કિસાન કોંગ્રેસના પાલભાઈ આંબલિયાની આગેવાની હેઠળ ખેડૂતોએ વિરોધ નોંધાવી આવેદનપત્ર આપ્યું હતું. પોતાનો હક મેળવવા અને PGVCLના અધિકારીઓને પોતાની જ ફરજ સમજાવવા માટે ખેડૂતોએ વિરોધ કર્યો હતો. દ્વારકા જિલ્લામાં PGVCL દ્વારા થયેલા ભ્રષ્ટાચારના કારણે નિયમો અનુસાર થાંભલા નથી ખૂટતા, નિયમો અનુસાર એનું અર્થિંગ થવું જોઈએ, અર્થિંગ નથી થયું, નિયમો અનુસાર જે મેન્ટેનન્સ થવું જોઈએ એ માત્ર કાગળ ઉપર દર વખતે થઈ જાય છે અને એના કારણે દશેરાના દિવસે જેમ ઘોડું ન દોડે એમ ખેડૂતને અત્યારે જ્યારે વીજળીની ખાસ જરૂર છે, ત્યારે વીજળી આપવામાં આવતી ના હોય અને વીજળી મળે કે નહીંતર 24 કલાક પછી ફરીથી PGVCL નો ઘેરાવ કરી અને લડત કરશું, પણ જ્યાં સુધી ખેડૂતને વીજળી એનો હક નહીં મળે ત્યાં સુધી લડતા રહેશું. અમદાવાદમાં દિવાળી પહેલા જ ATM સેન્ટરમાં ચોરી થઈ છે. 9 લાખ રૂપિયાની ચોરી થતા પોલીસ દોડતી થઈ છે. ધોળકા સર્કલ પાસે SBIના ATM સેન્ટરનો બનાવ છે. ATMનું પતરું કાપીને તસ્કરો ચોરી કરી ફરાર થયા છે. અગાઉ પણ શહેરમાં અનેક ATMની ચોરીના કિસ્સા સામે આવ્યા છે. સરખેજ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી.
દિવાળીના તહેવારને હવે માત્ર ગણતરીના જ દિવસોની વાર છે ત્યારે સોના ચાંદીના વેપારીઓ આંગળિયા અને અન્ય વેપારીઓ તેમજ બેંકોમાં મોટા પ્રમાણમાં રોકડની હેરફેર થતી હોય છે ત્યારે આ સમયે વડોદરા શહેરમાં લૂંટ ચીલઝડપ અને ચોરીના અંજામ આપતી ટોળકીઓ પણ સક્રિય બનતી હોય છે ત્યારે વડોદરા પોલીસે શહેરના જ્વેલર્સ આંગળિયા અને મોટા વેપારીઓ અને બેંકોની સુરક્ષા પૂરી પાડવા એક્શન પ્લાન બનાવ્યો છે પોલીસે ભીડભાડવાળી જગ્યા ઉપર સીસીટીવી કેમેરા આંગળિયા ઓફિસો અને જ્વેલર્સના શોરૂમ તેમજ બેંકોવાળા વિસ્તારમાં ખાસ સુરક્ષા ટુકડીઓ અને જે વેપારીઓની પેઢીમાં મોટી રકમની હેરફેર કરવામાં આવશે તો ખાસ સુરક્ષા પૂરી પાડવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે મોલ અને મલ્ટીપ્લેક્સ મામલે સંચાલકોને વચગાળાની રાહત મળી છે મોલ પાર્કિંગ ચાર્જ મામલે સુપ્રીમ કોર્ટે સંચાલકોને રાહત આપી છે એક કલાક ફ્રી પાર્કિંગ બાદ ચાર્જ લેવાની પરવાનગી મળી છે તો ટુ વ્હીલરના રૂપિયા 10 અને ફોર વ્હીલરના રૂપિયા 30 ચાર્જ લેવામાં આવશે પાર્કિંગ ચાર્જ ન લેવાને હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટે રોક્યો છે હવે કમર્શિયલ મોલ મલ્ટીપ્લેક્સમાં લેવાશે ચાર્જ રાજ્યના તમામ મોલ મલ્ટીપ્લેક્સમાં લાગુ થશે આ ચુકાદો અમદાવાદમાં શહેરમાં 24 કલાક ટ્રાફિક સિગ્નલો શરૂ થશે શહેરના 21 ટ્રાફિક સિગ્નલ 24 કલાક કાર્યરત રાખવામાં આવશે ટ્રાફિકના નિયમોનું પાલન થઈ શકે તે માટે આ નિર્ણય લેવાયો છે અમદાવાદના ઉસ્માનપુરા ઇન્કમટેક્સ વલ્લભ સદન નહેરુ બ્રિજ ટાઉન હોલ પાલડી મહાલક્ષ્મી પરિમલ ગાર્ડન પંચવટી સ્વસ્તિક સ્ટેડિયમ 4 રસ્તા YMCA ક્લબ કર્ણાવતી ક્લબ પ્રહલાદનગર પકવાન 4 રસ્તા હેબતપુર કારગીલ પંપ 4 રસ્તા આ તમામ સ્થળે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું પડશે અમદાવાદમાં આઈટીના દરોડા મામલે એક્સક્લુઝિવ જાણકારી સામે આવી છે ઓગસ્ટમાં બિલ્ડર રામ ભરવાડ સામે નોંધાઈ હતી ફરિયાદ રામ ભરવાડ તેના પુત્ર સાગરીતો સામે નોંધાઈ હતી ફરિયાદ સરખેજ પોલીસ મથકમાં મામલતદારે ફરિયાદ નોંધાવી હતી 500 કરોડની સરકારી જમીન પચાવવા મામલે આ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ બાદ બિલ્ડરો તેમજ શિવકુમાર ગોગિયા આઈટીના રડારમાં આવ્યા હતા બિલ્ડરો તેમજ શિવાલી ફેશનના માલિક શિવકુમાર ગોગિયાની સાંઠગાંઠ સામે આવી હતી પોરબંદર શહેર સહિત જિલ્લાભરમાં રસ્તા ઉપર ખેલાતા યુદ્ધના કારણે ભૂતકાળમાં અનેક લોકો ઘાયલ થયા છે ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ DN મોદીએ જિલ્લામાં રખડતા ઢોર મુદ્દે એક જાહેરનામું બહાર પાડ્યું છે પોરબંદર જિલ્લાની તમામ નગરપાલિકા વિસ્તારના ઢોરને ખુલ્લા મૂકવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને આ પ્રતિબંધ માટે નગરપાલિકાના સત્તાવાળાઓને કાર્યવાહી કરવાની રહેશે તેવો હુકમ પણ બહાર કરવામાં આવ્યો છે પરંતુ હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે કારણ કે શહેરમાં પાલિકા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે સ્થાનિકો આ જાહેરનામાને પણ નાટક ગણાવી રહ્યા છે કચ્છના નાના રણમાં ઘુડખર અભયારણ્યની અંદર વિદેશી પક્ષી તેમજ ઘુડખર આવેલા છે જેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે શિયાળાની સીઝન શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે રણની અંદર વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે સરકારના વન વિભાગ પ્રાણીને બચાવવા માટે અને લોકોને સમજણ આપે તે માટે શિયાળામાં નિઃશુલ્ક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે 15 ઓક્ટોબરથી 15 જૂન સુધી આ અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે છેલ્લા વર્ષમાં આ રણની અંદર મુલાકાત લેનાર પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે ગત વર્ષે 25,000થી વધુ હતી જે 2500 જેટલા વિદેશી મુલાકાતી પણ હતા સાથે જ આ વખતે સારો વરસાદ થવાથી વિદેશી પક્ષીઓની સંખ્યા વધે તેવી શક્યતા છે તો જૂનાગઢમાં સિંહ દર્શન માટે ખુલ્લું મુકાયું છે ગીરનું જંગલ 15 જૂનથી દર્શન માટે બંધ કરાયું હતું ગીરનું જંગલ નાયબ વન સંરક્ષકે સિંહ દર્શન માટે લીલી ઝંડી આપી છે જંગલમાં પ્લાસ્ટિક લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ રાખવામાં આવ્યો છે વન વિભાગ તરફથી પાણીની બોટલ આપવામાં આવશે 16 કળાએ પ્રકૃતિ ખીલી ઉઠશે ચોમાસામાં ભારે વરસાદના કારણે નદી નાળા છલકાયા છે સુરતમાં એર પોલ્યુશનના નિયંત્રણ માટે હવે ચીનની પેટર્ન પર એર પ્યોરિફાયર ટાવર બનાવવા ગતિવિધિ શરૂ થઈ છે સુરતના ઉદ્યોગ અને SVNIT સંયુક્ત નેજા હેઠળ ચાલતી સંસ્થા ક્લીન એન્વાયરમેન્ટ રિસર્ચ સેન્ટર IIT દિલ્હી હવે આ માટે તૈયારી કરી રહ્યા છે થોડા દિવસો પહેલા સુરતમાં પ્રદૂષણ નિયંત્રણ અંગે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એર પ્યોરિફાયર ટાવરના ફાયદા લગાવવાનો ખર્ચ અને ટેકનિક અંગે ગત
વિગતવાર માહિતી પણ આપવામાં આવી હતી. બાંગ્લાદેશથી શહીદ યાત્રા લઈને નીકળેલા ઉમેશ ગોપીનાથ જાદવ એકલવીર કચ્છના મુલાકાતે આવી પહોંચ્યા છે, જે દરમિયાન તેમણે ઝી મીડિયા સાથે વાતચીત કરી હતી. ઉમેશે આખા દેશની મુસાફરી કરી હતી અને પુલવામામાં સૈનિકો શહીદ થઈ ગયા હતા અને સેના અને અન્ય અર્ધલશ્કરી દળોના શહીદ સૈનિકોના ગામની મુલાકાત લઈ મોટી ભેગી કરી હતી. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ઝી 24 કલાક.